જગતજનની માં અંબાનો ભાદરવી પૂનમનો મેળો આજે ભક્તો વિના જ સંપન્ન થઈ ગયો. દર વર્ષે લાખો પદયાત્રીઓ માં અંબાના દર્શન માટે પગપાળા અંબાજી આવે છે, પરંતુ કોરોનાનું ગ્રહણ ભાદરવી પૂનમના મેળાને લાગતા ભક્તો વિના જ ભાદરવી પૂનમ ઉજવાઈ. જગતજનની માં અંબાનું અંબાજી મંદિર ભક્તોમાં આગવું સ્થાન ધરાવે છે. દર વર્ષે લાખો ભક્તો માં અંબાના દર્શન માટે અંબાજી આવે છે, તેમાં પણ ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તો માં અંબાના દર્શન કરી નવરાત્રી નિમિત્તે તેમના ઘરે પધારવાનું આમંત્રણ અચૂક આપે છે. આ વર્ષે વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, તેના કારણે મંદિર ભક્તો માટે બંધ છે. 30 લાખથી વધુ ભક્તોએ છેલ્લા 10 દિવસમાં માં અંબાના ઓનલાઈન દર્શન કર્યા છે, જેની તમામ વ્યવસ્થા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. મંદિરમાં સહસ્ત્ર ચંડી યજ્ઞ પણ વિશ્વ કલ્યાણ અર્થે ચાલી રહ્યો છે, અને ભૂદેવો છેલ્લા 10 દિવસથી વિશ્વ કોરોના મહામારીમાંથી બહાર આવે તે માટે મંત્રોચ્ચાર કરી રહ્યા છે. મંદિર અને ભાદરવી પૂનમ મેળો બંધ રહેવાથી અંદાજિત 10 કરોડથી વધુ નુકસાન થયું છે. અંબાજી મંદિર સૌ પ્રથમવાર ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તો માટે બંધ રહ્યું હશે. અનેક ભક્તો એવા છે કે જે માનું મંદિર બંધ રહેવાથી દુઃખી છે, પરંતુ આજે ચાચર ચોક અને મંદિરનું ગર્ભગૃહ ભક્તો વિના સુમસામ વાસી રહ્યું હતું. સાથે ભાદરવી પૂનમનો મેળો કોરોના વાયરસની મહામારીને કારણે બંધ રાખવામાં આવે, સાથે સાથે દર્શનાર્થીઓ માટે મંદિર પણ બંધ રાખવામાં આવ્યું. સામાન્ય રીતે ભાદરવી પૂનમના મેળા દરમિયાન 25 થી 28 લાખ દર્શનાર્થીઓ મંદિર ખાતે પધારતા હોય છે. જે દર્શનાર્થીઓ ભારતમાં, ગુજરાતમાં, તેમાં વિશ્વમાં માતાજીના ભક્તો છે, તેમને મેળા દરમિયાન મંદિર બંધ હોય પણ દર્શન થઈ શકે તે માટે મંદિર દ્વારા લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે છે માતાજીનું, જેમાં મંદિરની વેબસાઇટ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે માતાજીના દર્શન કરાવી રહ્યા છીએ. ગઈકાલ સાંજ સુધી 29.5 લાખ દર્શનાર્થીઓ સમગ્ર વિશ્વમાંથી માતાજીના દર્શન કર્યા. કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહીં તે માટે સરકાર દ્વારા ભાદરવી પૂનમ ઉપર વર્ષોથી યોજાતા ભાદરવી પૂનમના મેળાની ઉજવણી મોકૂફ રાખવામાં આવી હતી, અને ભક્તો મેળામાં ન આવે તે માટે મંદિરને 7 દિવસ સુધી બંધ રાખવામાં આવ્યું હતું. ત્યારે આજે મેળો ભક્તોની હાજરી વગર જ પૂરો થઈ ગયો છે. ત્યારે આવતીકાલથી અંબાજી મંદિરને ભક્તો માટે ફરીથી ખુલ્લું મૂકવામાં આવશે. આવતીકાલ સવારથી જ અંબાજી મંદિર સહિત ગબ્બરની કોખ પણ ભક્તો માટે ખુલ્લી મૂકવામાં આવશે. આ ઉપરાંત અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલય અને મહાપ્રસાદનો પણ ભક્તો લાભ લઈ શકશે.